સાવલીના ડેસર તાલુકામાં આવેલ વાલાવાવ ચોકડી પાસે સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તાનું સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં સંગઠન સહિત ભાજપની અલગ અલગ પાંખના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત કાર્યકરોએ એકસો પાંત્રીસ વિધાનસભામાં કમળ જ ખીલશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની તારીખની જાહેરાત કરતાં તમામ રાજકીય પક્ષે મતદારોને આકર્ષવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામ એટલે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તાર ડેસર પાસેના વાલાવાવ ચોકડી પાસે ભાજપા જિલ્લા પ્રમુખના આદેશથી ધારાસભ્ય કેતન નામદારના અધ્યક્ષસ્થાને ભાજપા સંગઠનની યુવા મોરચા પેજ સમિતિ જેવી તમામ પાકના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં જંગી કાર્યકર્તાની જનમેદની ધારાસભ્ય ખેતર નામદારનું આગમન થતા તેમને આવકારી ખભે ઉપાડી લીધા હતા હાલ તો ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી પણ કાર્યકરો સહિત ખેતન નામદારે ઉમેદવાર જે કોઈ પણ હોય જંગી બહુમતીથી કમળ જ વિજેતા થશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો